જય શ્રી કૃષ્ણ. પિતૃપક્ષમાં આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય પહેલો. ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના દિવસોને શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ. આ દિવસોમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ જેવા કાર્યો કરીએ છીએ કે જેનાથી પિતૃઓ પ્રસન્ન થઈને આપણને આશીર્વાદ આપે છે. કહેવાય છે કે આ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં ગરુડ પુરાણ વાંચવાથી કે સાંભળવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વેદ વ્યાસજી રચિત આ ગરુડ પુરાણમાં મનુષ્યના સત્કર્મો અને પાપ કર્મોના લેખા જોખા કહ્યા છે. યમપુરીનું વર્ણન કર્યું છે. મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે તેના અલગ અલગ નરકોનું વર્ણન કર્યું છે. માનવ જીવનનું કલ્યાણ શેમાં છે તે વિશે કહ્યું છે. મૃત્યુ પછીની ક્રિયાઓનું વર્ણન કર્યું છે. આ ગરુડ પુરાણની કથામાં મહર્ષિ કશ્યપના પુત્ર પક્ષીરાજ ગરુડજી, જે ભગવાન શ્રી હરિ નારાયણનું વાહન છે, તેઓ ભગવાન શ્રી હરિ નારાયણને મનુષ્યના મૃત્યુ પછી તેના પ્રાણોની સી ગતિ થાય છે, યમલોકની યાત્રા કેવી છે, અલગ અલગ નરકો કેવા છે તેના વર્ણનના વગેરે પ્રશ્નો પૂછ્યા છે અને તેનો ઉત્તર ભગવાન શ્રી હરિ નારાયણ તેના સ્વમુખે સ્વયં પાપીઓના દુઃખને વર્ણવે છે. તો હવે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય પહેલો, પાપીઓના દુઃખનું વર્ણન. બોલો શ્રી હરિ ભગવાન નારાયણની જય. શ્રી વેદ વ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વ ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિને વૃક્ષરૂપ કહીને સ્તુતિ કરે છે. શ્રી ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે. વેદ એની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે. પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી. વેદ આ વૃક્ષનું થડ છે. પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દ્રવ્યમય યજ્ઞાદિ એના પુષ્પો છે. આવા શ્રી હરિ રૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે. બોલો શ્રી હરિ નારાયણ દેવની જય. પ્રાચીન સમયની આ વાત છે. નેમિષારણ્ય ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષ સુધી ચાલવા વાળા યજ્ઞની શરૂઆત કરી હતી. આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એવામાં અચાનક જ સુતજી ત્યાં આવે છે. ત્યારે સર્વે ઋષિઓ હર્ષ વિભોર બની જાય છે અને તેમનો ખૂબ જ આદર સત્કાર કરે છે. હર્ષિત થવાનું તેનું એક કારણ એ પણ હતું કે સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમને અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો. આ બાબતમાં સૌ ઋષિઓને જાણ હતી. આથી તેમણે સુતજીને કહ્યું કે તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે તે બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે સુતજી બોલ્યા કે આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ જ છે અને ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસજી છે અને વેદ વ્યાસજીએ જ પુરાણોની સૃષ્ટિ રચી છે. ઋષિઓનો આવો ધર્મભાવથી ભરપૂર સવાલ સાંભળીને સુતજી અતિ હર્ષિત થયા અને બોલ્યા કે હે ઋષિઓ, જે વૃતાંત ભગવાન શ્રી હરિએ ગરુડજીના પૂછવા પર તેમને બતાવ્યું હતું તે હું તમને અહીં કહી સંભળાવું છું. યમનો માર્ગ અતિશય યાતનાવાળો અને દુર્ગમ માર્ગ છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે તેમનું વર્ણન કરું છું. ગરુડજીએ સૌ પહેલા ભગવાન શ્રી હરિને પૂછ્યું હતું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ છે. તો હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને તેમને દુર્ગમ માર્ગ મળે છે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને તેમાં શું મુશ્કેલીઓ છે? હે પ્રભુ, આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. ગરુડજીની વિનયપૂર્વક પ્રાર્થના સાંભળીને
ભગવાન શ્રી હરિ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા કે હે ગરુડ, તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે. આ વર્ણન અતિશય ભયંકર અને કારમું અને દુઃખદાયક છે. જે પોતાના સન્માન તીત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગોમાં લીન રહે છે, એને બીજું કંઈ કામ સૂજતું જ નથી, બસ તેની નજરે કામ જ દેખાય છે, કે જેમનો મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહ માયામાં જ જે પડ્યા રહે છે. કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને સૂજતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે. જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈને મોક્ષને મેળવે છે. પાપાત્મા આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખને ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે. પાપી આત્માઓ આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે, હે ગરુડજી, તેને જ તમે હવે ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે તે યમ યાતના મેળવે છે તે હું તમને કહું છું. મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે, યા તો હાથ પગ ભાંગવાથી તે અપંગ બને છે, અથવા તો પુત્ર દ્વારા તે હેરાન પરેશાન થઈને ભયાનક યાતનાઓ ભોગવે છે. અંતે તે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ અને નિરાશ રહે છે. તેના મુખ પરનો હાસ્ય ગાયબ થઈ જાય છે, છતાં પણ તે જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જેઓનું તેને પોષણ કર્યું છે એવા પુત્ર પત્ની અને પુત્રીથી શોષણ થવા છતાં પણ તેને વૈરાગ આવતો નથી. ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ડોકાય છે. વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મરેલાની જેમ રહે છે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે. રોગ બીમારી અને મંદાગ્નિના કારણે તેનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થઈ જાય છે. તે ચેષ્ટા વિનાનો બની જાય છે વગેરે કફથી શ્વાસ નળીઓ તેની રૂંધાઈ જાય છે. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં પણ તેને અડચણ આવે છે. ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખરરર જેવો અવાજ નીકળે છે. શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો જ રહે છે. પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે. કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં તેમનો જીવ અટવાય જ રાખે છે. પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે. હે ગરુડજી, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે છે. સો વીછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ ઝાડ પડવા લાગે છે. આથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ભયાનક ક્રોધથી લાલ નેત્રોવાળા ભયાનક ચહેરાવાળા પાસ અને દંડને લઈને ઊભા હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસતા હોય છે. ઉપર ઉઠેલા કેસવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા
વિશાળ નખ રૂપી શસ્ત્ર વાળા યમદૂતો ત્યાં આવીને ઉપસ્થિત રહેતા હોય છે। એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે। આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને તે ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરને પરિવારજનોને તે જુએ છે। તે સમયે યમદૂતો દ્વારા તે પકડાઈ જાય છે અને એ અંગૂઠા માત્ર શરીરને યાતનારૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત તેને લઈ જાય છે, જેમ કોઈ અપરાધી પુરુષને રાજા સૈનિકો પકડીને લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે। એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોનો ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે। યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે કે અરે ઓ દુષ્ટાત્મા, તું ઝડપથી ચાલ। યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે, તારે યમલોક જવાનું છે, તેથી મોડું ન કર। ત્યાં જઈને તારે કુંભી પાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે। યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે। પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો તે જીવ હાય હાય કરે છે। યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે। યમના દૂતોના ધમકાવાથી તેનું હૈયું કંપી ઉઠે છે। ભયથી ધ્રુજતો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે। યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે, ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે। જ્યારે માર્ગમાં ભૂખ તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે, છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે તે જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસડે છે। એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે ખૂબ જ થાકી જાય છે અને પડી જાય છે, મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે। આ રીતે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે। તે જીવ 3 અથવા 2 મુહૂર્તમાં યમલોક પહોંચી જાય છે। યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને તેને કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા માટે તેને મજબૂર કરે છે। યમલોકમાં પહોંચીને જીવ યમરાજાના દર્શન તથા 1 મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાઓ જોઈને યમરાજાની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં તે પાછો આવે છે। અહીંયા આવવા પર પુનઃ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની તે ઈચ્છા કરે છે, પરંતુ યમદૂતો એને પાસથી બાંધીને રાખે છે। આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખોને સહન કરીને વિકળ થઈને રડવા લાગે છે। ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે, ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી। એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને જલાંજલિથી પાપી રૂપના કારણે તેની તૃપ્તિ થતી નથી। આનાથી પિંડદાન આપવા પર પણ તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે। જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે। પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ મળતો નથી અને તે જીવને પ્રેત યોનિમાં ભટકવું પડે છે। હે ગરુડ, એ પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે, એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે। 3જો ભાગ યમદૂતોને મળે છે અને 4થો ભાગ એ પ્રેતને ખાવા મળે છે। આ રીતે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે। 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને તે ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે। હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ, પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા આ પિંડોથી તે જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે। હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી
જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું. હે ગરુડ, તું તેને ધ્યાનથી સાંભળ. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે, છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, યોની અને માંસ પિંડ વગેરે બને છે, સાતમા દિવસના પિંડ દાનથી હાડકા તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડ દાનથી જાંઘો તથા પગ બને છે, દસમા દિવસના પિંડ દાનથી તે શરીરમાં ભૂખ અને તરસ ઉભી થાય છે. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતના પાસમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે. હે ગરુડ, વૈતરણીને છોડીને ફક્ત યમલોક 86,000 યોજન વિસ્તારમાં ફેલાયેલું છે. હવે આ જીવને દરરોજ એટલે કે 24 કલાકોમાં 247 યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવા વાળા આ માર્ગમાં 16 નગરો આવે છે, જેની પસાર કર્યા પછી જ ધર્મરાજાના નગરમાં એ જીવ પહોંચે છે. એ નગરોના નામ આ છે: સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગામ, કૌચ, કરપુર, વિચિત્ર ભવન, દુખદ, નાના કંદપુર, સુતપ્ત ભવન, રૌદ્રનગર, પર્યાવસણ, સીતાદય, ધર્મપુર અને 16મું નગર યમપુરી છે. યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો કકડતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે. યમલોકમાં જવા વાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે. તેની પીડાનો અંત આવતો જ નથી. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટોને ભોગવે છે. આમ છતાં પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને પાછો તે સારા નરસા કર્મો કર્યા જ કરે છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે પાપી નામ એહિકા મુસ્મિક દુઃખ નિરૂપણમ નામઃ પ્રથમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી હરિનારાયણ દેવની જય, પિતૃદેવની જય.